તો દર્શક મિત્રો બજાર વિશે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલાં આપ સોને જણાવી દેવા આ માગીશ કે શેર બજારને અનુલક્ષીને જે પણ કંઈ આપની મૂંઝવણો છે આપની સમસ્યાઓ છે આપ માર્ગદર્શન મેળવવા માંગો છો કેમ મૂંઝવાઈ રહ્યા છો કયા શેરમાં શું અપડેટ છે અથવા તો પછી માર્કેટમાં શું હાલચાલ જોવા મળી રહ્યા છો ઉતાર ચઢાવ કયા પ્રકારના છે તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવતા હોય તો મૂંઝવાની કોઈ જ જરૂર નથી આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર લેશ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડી જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો હરીશભાઈ હવે ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે ચર્ચા કરીએ તો પહેલા બજારની અપડેટ પર પહેલા નજર નાખી લઈએ તો ગઈકાલે બજારની અંદર જે મુવમેન્ટ જોવા મળી છે બજાર ખુલ્યું છે જેમ આપણે વાત કરી હતી એને જ પ્રમાણે બજારમાં ખૂલતાની સાથે અપડેટ જોવા મળી હતી ત્યારબાદ ક્લોઝિંગ બેસિસ પર જે સંકેત આપ્યા છે ગઈકાલના બજાર પર આપનો ક્વિક વ્યૂ અને આજના બજાર માટે શું કહેવું છે કોઈક વ્યૂ તો શું આપું સિંગાપુર નિફ્ટી ક્લિયર કટ સંકેત આપી જ રહી છે કે માર્કેટ બસો પોઈન્ટના આસપાસ ગેપડાઉન ઓપન થઈ રહ્યું છે તો ક્વિક વ્યૂમાં એટલું જ છે કે ગઈકાલના એપિસોડમાં હું સવારે તમને શરૂઆતમાં જ બધા ડેટા મેં તમને આપ્યા હતા એ ડેટામાં ક્લિયર કટ હતું કે પહેલો જે રેજિસ્ટન્સ છે ફિફ્ટીન થાઉઝન્ડ ફિફ્ટી વિથ નેગેટિવ બાયસ બેસિકલી કે માર્કેટમાં ક્યાં કંઈક ઘટાડો વધારે છે પોઝિટિવિટી કરતા પોઝિટિવના કારણો જોઈએ છે કંઈક મળી જાય તો સારું છે પણ નેગેટિવ કારણ વધારે છે અને નેગેટિવ કારણ આપણને યુએસમાંથી જ આવશે નેગેટિવ કારણ યુએસમાંથી આવ્યા છે પણ નોટ રિલેટેડ ટુ ધ કેપિટલ ગેન ટેક્સ કે કોર્પોરેટ ટેક્સ કે વેલ ટેક્સ કે હાઈ ટેક્સ બીજા બધા કારણો છે ખાલી વિચાર કરો કે જો એ કારણથી ડાઉજોન્સ આવ ઘટી શકે છે અને એની ઇમ્પેક્ટ એશિયન માર્કેટમાં આ રીતના આવી શકે છે આપણે ઇન્ડિયન માર્કેટ બસો માર્કેટ નીચે ઓપન થઈ શકે છે તો ત્યારે મેં આપણે જે વાત કરી છે રીઝન્સની એ વસ્તુ થાય તો શું થઈ શકે છે ફેડના ચેરમેન આવીને બોલી ગયા કે વી આર ઓવર વેલ્યુડ ગમે ત્યારે બલૂન ફૂટે એવી શક્યતા બી આપણને દેખાતી હતી તો ઓન ધ હાયર સાઈડ તેજી કરીને ઘરે જવું એક રિસ્કી પ્રપોઝિશન આપણને દેખાતું હતું ને એ જ વસ્તુ મેં ગઈકાલે વાત કરી હતી ઇન્ટા ડેમાં તમે ટ્રેડ કરીને ફિનિશ કરી દો કે અમુક સ્ટોક્સ એવા છે કે જ્યાં તમે ઓવરનાઈટ બી તમે રાખો તો ઓકે ઇટ ઇઝ પોસિબલ મીન્સ કદાચ થોડો ઘટાડો આવે તો તમે ત્યાં ફરી પાછો એને એક્યુમ્યુલેટ કરો કારણ કે આપણા ત્યાં રિઝલ્ટની સિઝન્સ ચાલી રહી છે તો રિઝલ્ટના ઇમ્પેક્ટ્સ બી આપણને જોવા મળશે બટ બેસિકલી માર્કેટમાં આ ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વીક છે જેમ કે કહું તો રિલાયન્સ કોન્સોલિડેશન ફેઝમાં છે એટલે ઇટ્સ નોટ મૂવિંગ ધેટ વેરી ગુડ કોન્સોલિડેશનમાં જેમ થોડુંક ઉપર આવે છે તો ત્યાં તમને સેલિંગ પૈસા જોવા મળી જાય છે સપોર્ટના નજીક આવે છે તો ત્યાં તમને બાયિંગ દેખાઈ આવે છે બેંકમાં વાત કરું તો એચડીએફસી ગઈકાલે ક્લિયર કટ દેખાઈ આવતું હતું કે ભાઈ એચડીએફસી મોટો એચડીએફસી બેંકની વાત નથી કરતો કે ક્યાંક વીકનેસ આપણને જોવા મળી રહી છે અને એના સાથે સાથે બીજી બી અમુક બેન્કોમાં બી આપણને વીકનેસ દેખાતી હતી સિમેન્ટ સેક્ટરમાં વાત કરું તો સિમેન્ટ સેક્ટરમાં શ્રી સિમેન્ટ ગ્રાસિમ આ બંને આપણને વીક જોવા મળી રહ્યા હતા અને ક્લિયર કટ સંકેત આપતા હતા કે અમારે નીચે આવવું છે મેટલમાં કહીએ તો જી હા ક્યાંક મજબૂતી હતી મેટલ સેક્ટરમાં પણ જ્યારે ટીવી ઉપર નેશનલ ચેનલ ઉપર જ્યારે એમડી આવ્યા અને એમને સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટને બધું આપ્યું પણ એ પછી જે એને ચાલવું જોઈએ કારણ કે જ્યારે બી કોઈ બી કંપનીના એમડી આવે ને તમને સ્ટેટમેન્ટ આપે અને એનું રિસ્પોન્સ જો તમને ના મળે માર્કેટમાં તો એ બી એક ડાઉટફુલ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જતું હોય છે તો ટાટા સ્ટીલ ત્યાં એક ડાઉટફુલ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયું હતું હાઈ ક્રોસ ના કરે બારસો વીસના આસપાસ જઈને ફરી પાછું બારસો સાત આઠ આ રેન્જમાં ગઈકાલે ટાટા સ્ટીલ આપણને ટ્રેડ થતો જોવા મળ્યું તો ત્યાં આ બધા સંકેત એમ આવતા હતા કે વી આર નોટ હેપી ટુ ગો લોંગ કે બેટર આપણે ક્યાં કંઈક સ્ટે અવે રહીએ ઓર એલ્સ વી સ્ટે ઓન ધ નેગેટિવ સાઈડ માર્કેટ ગેપઅપ ખુલે એવી શક્યતા તો ઘણી ઓછી દેખાતી હતી વેક્સિન આપણે કોવિડની વાત કરીએ તો કોવિડના આંકડાઓ સારા આવવાનું શરૂ થઈ ગયા જે ચાર લાખ ઉપર હતા ગઈકાલ સુધીની વાત કરીએ તો ક્યાંક એક ત્રણ લાખ ચોવીસ હજાર થઈ ગયા કેસીસ જે બેસિકલી આપણે ગણવા જઈએ તો કે મહારાષ્ટ્રમાં કેમ કે મુંબઈ ઇઝ અ ફાઇનાન્સ કેપિટલ તો મેઇન વસ્તુ મુંબઈમાં આવે તો ત્યાં પણ આપણને આંકડાઓ બહુ ઓછા આવતા દેખાયા છે ઇંગ્લેન્ડ ક્યાં કંઈક ઓપન થઈ ગયું છે અને વધારે થવાની તૈયારીમાં દેખાઈ રહ્યું છે કે ફેમિલી ગેધરિંગ કહીએ કે પછી સિનેમા હોલ્સ કહીએ એ બધા ઓપન કરવાની પરમિશન કદાચ આજે કે કાલે મળી જશે તો એ એક પોઝિટિવ ત્યાંના માટે કહી શકાય તો એ કદાચ ગ્લોબલી બી એને તમે પોઝિટિવ વેમાં તમે લઈ શકો છો કહેવાનો મતલબ એ છે કે માર્કેટ હાલના તબક્કે જે મેં ગઈકાલે બી વાત કરી હતી કે રેન્જમાં છે ઉપરમાં પંદર હજાર નીચેમાં ચારસો આ રેન્જમાં તમને નિફ્ટી ટેડ થતી જોવા મળે છે તો લેટ્સ પ્લે ધ રેન્જ ઉપર આવે તો ત્યાં તમે પુટ બાય કરો લોઅર સાઈડ આવે તો ત્યાં તમે કોલ બાય કરો અને આ વખતે એવું લાગે છે કે હવે જો ક્યાંક બ્રેક આવે મીન્સ બ્રેકડાઉન આવે તો વી મે સી ધ નિફ્ટી હેડિંગ ટુવર્ડ્સ થર્ટીન થાઉઝન્ડ એઇટ હંડ્રેડ અને વગેરેમાં જે તમને લેવલ્સ આપ્યા છે બેંક નિફ્ટી થર્ટી ટુ થાઉઝન્ડ બ્રેક થાય તો ટ્વેન્ટી એટ થાઉઝન્ડ ઓવરઓલ ડેટા જે સંકેત આપી રહ્યો છે મહિનાનું તો ત્યાં જે મોટા ટ્રેડર્સો છે એમની નજર બેંક નિફ્ટીમાં ક્યાંક ત્રીસ હજારથી અઠ્યાવીસ હજાર ઉપર નજર છે એ લોકોની અને નિફ્ટીમાં વાત કરીએ તો નિફ્ટીમાં બી નજર એમની ખાસી એવી નીચેની છે હાયર સાઈડ ઉપર દ્રષ્ટિ એ લોકોની નથી દેખાતી તો એ સંકેત આપે છે કે માર્કેટ ઓન ધ હાયર લેવલ તમારે બાઈંગમાં કોન્ફિડન્સ લેવલ ઓછું રહેવું જોઈએ મેં આપને ધ્રુવી ગઈકાલે એ પણ વાત કરી હતી કે ભાઈ એફઆઈઆઈને બાઈંગ તો આપ જુઓ તો ગઈ વખતે બી રિટેલ બાઈંગ વધારે હતું આજે બી આપણે વાત કરીએ તો ગઈકાલે બી એફઆઈઆઈનું બાઈંગ પાંચસો અગિયાર પાંચસો અગિયાર કરોડ થયું છે અને ડીઆઈઆઈનું સેલિંગ કંઈક ચારસો સમથિંગ કરોડ થયું છે તો ગઈકાલે એફઆઈઆઈ સો કરોડ જેટલું કંઈક બાઈંગ કર્યું છે જેના કારણે આપણને માર્કેટમાં ક્યાંક થોડુંક મજબૂતી જોવા મળી બટ ઓવરઓલ તમે મંથમાં ગણવા જાઓ કે આ મહિનાના આંકડા આપણે જોવા જઈએ તો ત્યાં એફઆઈઆઈ અને ડીઆઈઆઈના વચ્ચે હજી ત્રણ હજારનો ડિફરન્સ છે ત્રણ હજાર કરોડનો તે ત્રણ હજાર કરોડ ગયા ક્યાં તો આમ જનતા પાસે ગયા છે રિટેલ ઇન્વેસ્ટર્સ પાસે ગયા છે વિચ ઇઝ અ ડેન્જર કન્સન કે જે પ્રીમિયમ તમને માર્કેટમાં દેખાઈ રહ્યું છે નિફ્ટીમાં એ સંકેત આપે છે કે આ રિટેલર્સના કારણે છે કે રિટેલર તેજીમાં બેઠા છે તો જ્યારે રિટેલર તેજીમાં બેઠા હોય તો ત્યારે આવી બધી શક્યતા કે ગેપ ડાઉન ગેપડાઉન ને બધું પોસિબલ છે માર્કેટ મારા દ્રષ્ટિએ હવે જો બે ત્રણ લેવલ્સ વધારે દેખાઈ રહ્યા છે પણ ઓવરઓલ તો મેં તમને લેવલ્સ આપી દીધા છે એ લેવલને ખાસ ધ્યાન રાખજો અને માર્કેટમાં તમારું ટ્રેડિંગ કરજો મેટલ સેક્ટર હવે એવું લાગે છે કે ક્યાં કંઈક થાકશે અને મેટલ સેક્ટરમાં આપણને મંદી જોવા મળી શકશે હું તમને કહેવાનું ભૂલી ગયો ચાઇનામાં પણ જે રીતના થયું છે માર્જિન્સ વધી ગયા છે વોટ નોટ તો મેટલ સેક્ટર હાલના તબક્કે તો મને ક્યાંક વીક દેખાઈ રહ્યો છે શરૂઆતમાં પછી રિયલ ટાઈમ ઉપર આપણે થોડોક ઓબ્ઝર્વ કરીશું કે કઈ રીતના ટ્રેડ કરે છે આજનો દિવસ કે કાલનો દિવસ અને પછી આઈ થિંક સો મેટલમાં બી આપણને ક્યાંક પ્રોફિટ બુકિંગના સંકેત જોવા મળી શકશે ચોક્કસ તો આપ દ્વારા જે પ્રમાણે વાત કરવામાં આવે છે કે બજારની અંદર શું મૂવમેન્ટ અત્યારે જોવા મળી રહી છે અને આવનાર સમયમાં શું મૂવમેન્ટ ખાસ આજે બજાર ખુશું તો એમાં પણ કયા પ્રકારની મૂવમેન્ટ જોવા મળશે તેના અનુલક્ષીને વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું આપના પ્રશ્નને પણ લઈશું પણ સમય હાલ એક બ્રેકનો પ્રશ્ન છે મૂંઝવાણો છે એટલી સ્ક્રીન પર છે બેને બસ્લેશિયા છે એના બસ કોલ કરીને આપણ મારી સાથે આપણા પ્રશ્નો સમાધાન મેળવી શકો છો હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરું આમ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે અત્યારે કોઈ શંકાને સ્થાન નથી પણ ઇન્ડિગો વિશે શું કહેવું છે આપણે સાચી વાત છે શંકાનો સ્થાન જ નથી ઇન્ડિગોમાં તો શું હોય બેસિકલી તો ઇન્સ્ટ્રુમેન્ટ નેગેટિવ હોવું જોઈએ બટ સાઇડલાઇન ટ્રેડ થાય છે સાઇડલાઇન કેમ ટ્રેડ થાય છે કે ઘણા લોકોને બેસિકલી એવિએશન સેક્ટરનો એક લગાવ હોય છે એ લગાવના કારણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો અને બેસિકલી આ કંપની જે છે મીન્સ એવિએશન સેક્ટર બેસીકલી એક વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પાસે વધારે હોય નોર્મલ રિટેલ પાસે કે એટલું બધું એ બેનિફિટ ના હોય ત્યાં મને રેન્જ બાઉન્ડ જ આ ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળી રહ્યું છે પંદરસો સિત્તેર અને સત્તરસો આ એની રેન્જ દેખાય છે એટલે પંદરસો પચાસ લઈ લો તમે પંદરસો પચાસ અને સત્તરસો આ એક રેન્જ બેસે છે આ રેન્જમાં ટ્રેડ થાય છે હવે જો સત્તરસો ક્રોસ કરશે તો કોઈ પોસિબલ આપણને અઢારસો અને એના ઉપર ચાન્સીસ દેખાશે ઓકે તો ઇન્ડિગો નેગેટિવમાં સાઈડ લાઈન દેખાઈ રહ્યો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ પંદરસો થી લઈને સત્તરસો રેન્જ બાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે આ જે રેન્જ બનાવી છે આ રેન્જની અંદર જ ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે કોલર આપણી સાથે જોડાયેલા છે તમને પ્રશ્નને લઈ લેશો હેલો

તો પાંચસો પાંસઠ દૂરનો સ્ટોપ લોસ છે એને ધ્યાનમાં રાખીને તમે આને હોલ્ડ કરી રાખો નુકસાન તો છે નહીં અને આઈ થિંક સો કેડિલા હેલ્કેર સ્ટીલ મોર એરિયા ટુ ગો હજી બહુ જગ્યા છે એના ઉપર ફ્લાય કરવાની તો ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ તમે એક સારા ભાવમાં તમે લઈને બેઠા છો હોલ્ડ કરી રાખો કોઈ ચિંતા કરવાની જરૂર મારા દૃષ્ટિ તો મને દેખાતી નથી ચોક્કસ હરીશભાઈ વધારે કલરને લઈ લઈશો હેલો હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનું નામ શું પ્રશ્ન છે હમંતભાઈ બીએચએલ બેલ ફ્રેમ ના માટે દર ઘટાડે લેવાય જી દર ઘટાડે લેવાય જી ચોકસ અને કોલર લઈ લેજો હેલો કોલ ડિસ્કનેક્ટ થઈ જા પામે છે જરે પણ આપ મારી સાથે જોડાઓ તો પ્લીઝ કનેક્ટેડ રહેજો જો જો આપનો ટર્ન આવશે તરત જ અમે આપને અહીં સાથે આપના પ્રશ્નની ને સાંભળીશું અને આપના સમાધાન આપવાનો પ્રયત્ન કરીશું વધુ કોલરને સાંભળી લઈએ હેલો રાજકોટથી હર્ષદભાઈ બોલું છું જી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં શું પ્રશ્ન છે આપનો મારે ડિગઝોન ટેકનોલોજી વિશે જાણવું છે કે આ ભાવે હોલ કરી શકાય ઇન્સ્ટ્રુમેન્ટનું નામ ફરી કેસો ડિગઝોન ટેકનોલોજી ડિગઝોન ઓકે બેસિકલી તો આઈ ડોન્ટ થિંક સો કે કદાચ અમંતેજી દેખા નિગઝોન માં અને સિમ્બોલ ઓકે આ ડોન્ટ થિંક સો ના ના જી સોરી જી જાણી લઈશું હેલો સુરેશભાઈ બોલો છો સાહેબ નરોડા થી પ્રશ્ન છે આપનો હવે મારે વેન્કી ના 100 લેવા છે અને નજારા ટેકનોલોજી આ બે 100 100 લેવા છે હું કદાચ વાત કરી શકું છું તમે બીજું જે નામ આપ્યું છે એ મને ખબર જ નથી નામ જ પહેલી વાર સાંભળ્યું છે વેન્કિંગમાં એવરી ડિક્લાઇન યસ પોઝિટિવ છે દર ઘટાડે તમે ખરીદી કરો ચાન્સીસ બ્રાઇટ છે બટ પ્રિફરેબલી સત્તરસો પાસઠ ગઈકાલે જે હાઈબ બન્યો છે એ ધ્યાન રાખજો હવે સોળસો અડસઠનો ગઈકાલે લો હતો આઈ થિંક સો આજે કદાચ નીચે ખુલી શકે છે પણ નીચે ખુલીને ફરી પાછું એમાં જો કેરી ફોરવર્ડ થાય મીન્સ બાયિંગ આવે તો સત્તરસો આ લેવલ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ગઈકાલનો હાય એના ઉપર ટ્રેડ કરતો શરૂ થાય દેખાય તમને તો આને બાય કરજો પછી ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ આ તમારું વેન્કી જે છે એ પછી બે હજાર ઉપર બી આવી જશે કદાચ બાવીસો પચીસો બી આવી જશે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ બધાને જો હું ધ્યાન આપી દઉં કે કંપની બેસિકલી ફ્રોઝન ફૂડ્સમાં છે વેજ નોનવેજ ખાસ કરીને નોનવેજમાં વધારે ઇન્વોલ્વડ છે મુંબઈ મહારાષ્ટ્રમાં આનું ચલણ વધારે છે તો આ ચેતવવાનું કારણ એટલે છે કહેવાનું કારણ એટલે છે કે આપણા ગુજરાતમાં ઘણા લોકો આવી કંપનીઓથી દૂર રહેતા હોય છે રાઈટ કે જ્યાં આવું બધું બિઝનેસ થતું હોય ત્યાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા તો એમના માટે એક ખાલી મેં ચેતવણી આપી છે મેં એક કોશન આપ્યું છે કે આ કંપની કરે છે બિઝનેસ તો જે ધર્મમાં માનતા હોય છે અને જે આ રીતના મીન્સ અવોઇડ કરતા હોય છે તો એ અવોઇડ કરજો બાકી અધરવાઇઝ સેવન્ટીન સિક્સટી આના માટે એક ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ લેવલ છે અંજે છોકસા તો ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરી હરિશ્વેતે પહેલા કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમને પ્રશ્ન પણ જાણી લઈશું છે આપનો ભાગે ખરીદેલા છે તો ટ્રેલિંગ સ્કોપ કે વેચી નફો મળે છે હિન્દુસન હિન્દુસ્તાન કોમ્પોસ્ટ ડાઉટફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે રેન્જમાં હરી ફરી રહ્યો છે ટુ હંડ્રેડ એન્ડ સિક્સટી આ તમે लॉस રાખજો અને ત્રણસો સોળ રૂપિયા જો ક્રોસ કરશે હમણાં રિસેન્ટલી સિંગ સ્વિંગ હાય કે થ્રી વન સેવન તમે ગણી નાખો છો એના ઉપર ક્લોઝ કરે ટ્રેડ કરે ને ક્લોઝ આપે તો આને આનામાં વધારે તેજી દેખાશે ટુ ને થ્રી હન્ડ્રેડ એન્ડ સેવન્ટીન બેસીકલી આ રેન્જ છે જે બાજુ જાય એ બાજુ તમારે કામ કરવાનું છે ચોક્કસ સરેશ અને કોલર હેલો હેલો કાર સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનું નામ નમસ્કાર મારું નામ હર્ષાંત છે મારે સાહેબ પાસેથી એડવાઇસ જોઈએ છે કે વિનતી ઓર્ગેનિક્સ આની અંદર મારે લાંબા ગાળા માટે રોકાણ કરવું છે સ્પેશિયાલિટી કેમિકલ કંપની છે અને અ ઘણા બધા પ્રોડક્ટ ની અંદર ડીલ કરે છે તો મારું પર વ્યુ બે વર્ષ નો છે તો કયા સ્ટોપ લોસ થી મારે અથવા તો કયા લેવલે મારે એમાં એન્ટ્રી કરવી મને વોટ્સઅપ કરી દેજો આપનું બેસિકલી કંપનીનું નામ મેં સાંભળ્યું સંભળાયું નથી ક્લિયરલી ઓર્ગેનિક્સ પાછળ સંભળાયું આગળ નથી સંભળાયું ઇનતી ઓર્ગેનિક્સ સી શું બતાવે છે પછી તમને હું કહી દઉં ઇલેક્ટ્રો ઓર્ગેનિક સોરી ચાર્ટમાં ક્લિયર આવતું નથી તમે મને પ્લીઝ એનો સિમ્બોલ મને મોકલી આપજો તો કાલે જોઈને કરી દઈશ આપના પાસે મારો નંબર છે નહીં તર આ નંબર છે આ નંબર ઉપર તમે જરા ડિટેલ્સ મોકલી આપજો એટલે થોડુંક સ્ટડી કરીને જોઈ લઈશું બેસિકલી આ એક ગ્રુપની કંપની નથી એટલે ટોટલી લાઇટમાં ના હોય દિમાગમાં તો થોડુંક બેસિકલી આ સેક્ટર ગઈકાલે થોડુંક મજબૂત થયો તો અને બંનેમાં મીન્સ આઈઓસી છે બીપીસીએલ છે આ બંને કંપની એવી છે જે દેખાઈ રહી છે કે હવે જો હાઈ ઉપર ટેટકા આઈઓસીમાં હજી બી થોડીક વાર છે તેજી કરવામાં ગઈકાલ એક વોલ્યુમ સાથે ખરીદી જોવા મળી છે રાઈટ બટ આના અંદર આઈ એમ બિટ 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 કન્ફ્યુઝ એટલે આને હું હજી એક બે દિવસ હજી ઓબ્ઝર્વ કરીશ કે મને અંડર કરંટમાં મને પોઝિટિવ આપે છે કે નથી આવતું બીપીસીએલ ઓન ધ કોન્ટ્રિ આઈઓસીની જગ્યાએ હું બીપીસીએલ પ્રિફર કરું છું બીપીસીએલ ગઈકાલનો હાય ત્રણસો પંચાવન નોટ રોંગ યસ ચારસો પંચાવન બીપીસીએલ ચારસો પંચાવન આ લેવલ ખાસ તમે ધ્યાન રાખજો હવે ચારસો પંચાવન ઉપર જો ટ્રેડ કરતો તમને બીપીસીએલ જોવા મળે છે તો તમારા પોર્ટફોલિયોમાં તમારા ડીમેટ એકાઉન્ટમાં બીપીસીએલ રાખજો તમને થોડાક સમયમાં એનો બેનિફિટ મળશે મે બી કદાચ થોડુંક ઉપર જાય ને પછી નીચે આવે તો ચિંતા ના કરતા તમારો સ્ટોપલોસ જે નજીકમાં નજીક કહીએ તો ચારસો પંચાવન ચારસો પિસ્તાલીસનો રહેશે પછી બીજા સ્ટોપલોસ પછી આપણે જોઈ લઈશું કેમ કે એક વખતે ફ્લાય કરશે તો સ્ટોપલોસ બી કદાચ વ્યવસ્થિત રીતે આપણને પકડાઈ જશે તથા ટેન્ટેટિવ લોસ ફોર ફોર્ટી ફાઈવનું રહેશે પ્રોવાઇડેડ પ્રોવાઈડેડ પ્રોવાઇડેડ ચારસો પંચાવન ઉપર ચાલે તો જ લેવાનું છે અને પછી ચારસો પિસ્તાલીસનો સ્ટોપલોસ રાખવાનો છે ત્યાર સુધી નહીં ચોક્કસ તો ખાસ આયોસી માટે વાત કરવામાં આવી છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું પોઝિશન છે શું સિચ્યુએશન છે તેના અંગે સમયના ભાવ છે આપણી પાસે માટે છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગુ કે જે પણ કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે ચર્ચા કરી છે આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો તેમાં જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જ્યાં અમારા મિત્ર છે સગા સંબંધી છે ફેમિલી ફેમિલી ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે તો એ ક્યાં એમને ઇન્વેસ્ટમેન્ટ કરું મને ખબર ખ્યાલ નથી બટ કદાચ એમને કોઈ પોઝિશન હશે તો અમારો ઇન્ડાયરેક્ટ જોઈ શકો છો તો દર્શક મિત્રો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે શેર બજાર પર વધુ પ્રશ્ન ઉત્તર મેળવવા માટે જોતા રહો સીમ ચેનલ પર સીમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ પર ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર નમસ્કાર